નમસ્કાર. અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસ ઉપર. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આકરા પ્રહાર સામે આવ્યા છે. કોંગ્રેસ પક્ષ પાકિસ્તાનનો પક્ષ હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. પરિણામોમાં ભૂલથી કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી મનાવાશે. પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ. આ પ્રકારનું વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે. પાકિસ્તાન બોલે છે એ જ ભાષા કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યા છે. સેનાનું અપમાન કરી રહ્યા છે. ભારતની જનતાનો જુસ્સો તોડી રહ્યા છે. સરકારે કરેલી એર સ્ટ્રાઇક અને સેનાના સેનાપતિઓએ લીધેલી પ્રેસ અને એમને કહેલી વાતને નકારાત્મક કરીને તમે કોને સપોર્ટ આપવા નીકળ્યા છો? અને પાકિસ્તાનની પાર્ટી જાણે કોંગ્રેસ પાર્ટીઓ હોય આજે એવું દ્રશ્ય થઈ ગયું છે. અને ભાઈઓ બહેનો, અગાઉ ખાલી વાત થતી હતી પણ આ વખતે હકીકત બનવાની છે. જો થવાનું તો નથી જ, પણ 23મી મે પરિણામો જાહેર થશે. અને જો ભૂલથી કોંગ્રેસ આગળ હશે ને તો પાકિસ્તાનમાં દિવાળીઓ મનાવવાની છે. આ બધા લોકો એની સાથે જોડાયેલા છે. તો વિજય રૂપાણીના નિવેદન ઉપર અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રધાનમંત્રી મોદીને વિજય રૂપાણીએ સલાહ આપવી જોઈએ. પાકિસ્તાનને લવ લેટર ન લખવાની અહીંયા સલાહ આપવી જોઈએ. મનમોહનસિંહના પત્ર અંગે કહેતા કે પછી લવ લેટર લખે છે, હવે પ્રધાનમંત્રી પોતે લવ લેટર લખી રહ્યા છે. માત્ર નિવેદનબાજી કરી રહ્યા છે ભાજપના નેતાઓ. આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં કોંગ્રેસનો ટેકો છે. તો આ પ્રકારની પ્રતિક્રિયા વિજય રૂપાણીના નિવેદન સામે અહીંયા પણ બહાર આવી છે. કોંગ્રેસ તરફથી અમિત ચાવડાએ પ્રહાર કર્યો છે. આજે જ્યારે પાકિસ્તાન દેશની સરહદે ગુસ્તાખી કરી રહ્યું હોય, આતંકવાદીઓ જ્યારે આપણા વીર જવાનોને શહીદ કરી રહ્યા હોય, એવા સંજોગોમાં કડક કાર્યવાહીને નક્કર પગલાં લેવાને બદલે ખાલી નિવેદનબાજી થઈ રહી છે. અને જે લવ લેટરની વાતો કરતા હતા એ જ વડાપ્રધાન આજે પાકિસ્તાનને એના સ્થાપના દિવસના રોજ શુભેચ્છા પાઠવીને ફરી લવ લેટર લખવાની રાજનીતિ કરી રહ્યા છે. અને રાહુલજીએ સ્પષ્ટ કીધું છે કે પાકિસ્તાન સામે, આતંકવાદી સામે જે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી હોય એમાં તમામ રીતે કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો સૈન્ય અને સરકાર સાથે છે. ત્યારે વિજયભાઈએ ખાલી નિવેદન કરવાને બદલે વડાપ્રધાનશ્રીને સલાહ આપવી જોઈએ કે લવ લેટર ના લખે પણ કડક કાર્યવાહી કરે.